આ દાંત હલે છે તો એ કઢવા જવાનો છે. ટ્રીટમેન્ટ હેપી બેન ની ચાલુ થઈ ગઈ છે. જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે. ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે. મમ્મી જય દ્વારકાધીશ જય મોગલ. જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે. બધા જયારે જય શ્રી કૃષ્ણ. આજ ખેતર માં કામ કરવા નહીં જાઉં. અરે કઈ નઈ માં, આશીર્વાદ દેજે તું તારે બે. અને ભાઈ આજે અમારે જવાનું છે અમારા હેતવી બેન નો જો દાંત હલે છે. જો આ જો આ તમને બતાવું. ઉભી રે, બતાવવા દે પેલા આપડી ઓડિયન્સ ને. જો ઉભા રહી જો એક જ મિનિટ. જો છે આ દાંત હલે છે તો એ કઢવા જવાનો છે. અને આવી ગયા છે રામભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. સારું ને ભાઈ, જમીન આવ્યો છે? વાહ 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 વાહ. તો હાલો જતાઈશું આપણે. હાલો ભાઈ આપણે જવાનું છે. એ પેલા મારી વાઇફ મિસિસ સ્વાતી સોલંકી શું કરે છે? હલો શું કરો છો? હા ભાઈ, મારી સાવી ગાડી તૂટી ગઈ ને એમાં જોઈ ક્યાર ન્યાય ગેસ એ ઓલું કરે. એ 100 રૂપિયાનો ગેસ ભરી જાય. 100 રૂપિયાની સાવી થાય. હું કરાવી લઈ લે વેરાવળ. તારે કઈ ધંધ્યા નથી કરવો, તું રેવા દે. હાલો લે લે લે. હાલો તો ભાઈ છે ને મોડું થઈ ગયું. કારણ કે અમે કાલ નો વારો લખાવી દીધો અને 11 વાગે વારો આવવાનો હતો. ચાલો જઈએ, લેટ સી વેરાવળ ને મળીએ. વેરાવળ જઈએ. A heart speed to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemical. પહોંચી ગયા છે ભાઈ વેરાવળ હોસ્પિટલ. ને હેતુ બેન નો દાંત કાઢ નાખો. કાઢ નાખો ને. હે રમભાઈ ઉપર લે ને, કઈ બી તકલીફ કરે. હાલો સાહેબ ને પેલા બતાવી. ટ્રાફિક જોઈને તમને શું લાગે ક્યારે વારો હશે? હે ટ્રાફિક જોવો તમે. તો ભમી અત્યારે અંદર આવી ગયા છે ને. ટ્રીટમેન્ટ હેતવી બેન ની ચાલુ થઈ ગઈ છે. જોઈએ હવે સાહેબ શું કે પેલા. આગળી પાછો વાંધો નથી. ચાલો તો બેન હવે થોડીક વાર દુખતું નથી ને, મજા આવી ગઈ ને. રામભાઈ તમારા પર કઈક કામ હતું સાહેબ નું, શું થયું? વાત થઈ ગઈ સાહેબ કે તમારો અનુભવ કેવો કર્યો સાહેબ? મેં રહી તમે કામ કર્યા એક નંબર. ડ્રાય ફ્રૂટ લચ્છી બને છે. હાલ છે ને સાહેબ? રામભાઈ તમારી સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ લચ્છી પીઓ અને ટેસ્ટ કરીને કયો કેવી લઈ ગઈ એમ. પહોંચી ગયા ભાઈ ઘરે. અને હેતુ બેન અટાણે શું કે હેતુ બેન નથી માનતો ને. હે ભરતી ઓલો સ્પ્રે મારી અને જેને કહે છે ને રાઈડ ફાટી ગઈ થયો બેન ની. હાલ તો નીકળવું કે
રામભાઈ ને છે ને ભાઈ ગાડી લેવાની છે. કઈ ગાડી લેવી રામભાઈ? બ્લેક સ્કોર્પિયો. વ્યવસ્થિત વાત કરી, કઈ લેવાની છે યાર? ટુ વ્હીલ જોવા છે એમ. કઈ લેવી? તો કોઈ આપણે સબસ્ક્રાઇબર ને કોઈને વેચવાની હોય તો અમારે જોતી. અમારે છે ને ભાઈ સેકન્ડ માં, કારણ કે એના પપ્પા અને એનો ભાઈ અને રામભાઈ, એટલે બે ગાડી તો ઓલરેડી છે, એટલે ત્રીજી ગાડી હવે લેવાની છે. પણ એ નવી નથી લેવી, સેકન્ડ માં લેવી છે. તો કઈ ગાડી લેવી છે આપણે? ત્રણ પર એક પછી ખરાબ થઈને એટલે પછી વેચ નાખી હતી. તમારા કોઈ આગળ અથવા આજુબાજુ માં કઈ હોય અને દેવાની હોય 5-10 રૂપિયા માં તો કેજો, તમારે રામભાઈ ને લેવાની છે. વધારે બહુ નહીં કીધા એટલા ભાવમાં. હા તમે છે ને હવે ટૂંકમાં અત્યારે જઈએ, ટૂંકમાં ગાડી જોવા. એક ભાઈ ની ગાડી છે, તો હવે અમે છે ને ફટાફટ જોતા લે હાલ કાઢીને જવી. લે હાલ હકલે ફોર વ્હીલ મોટરસાયકલ લેવા? ફોર વ્હીલ લઈને વા તારું પાલી જો ભાઈ. અત્યારે અમે લોકો નીકળી ગયા છે બાઈક લેવા માટે, એટલે ખરેખર અમે મજાક નથી કરતા. રામભાઈ માટે છે ને ગાડી લેવી છે અને પપ્પા માટે, એટલે બહુ ક્યાંય દૂર નથી જવું. ટૂંકમાં એટલામાં હોય ને એવી હોય ને તો પણ હાલે. તો તમારા જાનમાં કોઈ એવી ગાડી હોય તો કેજો, બરાબર ને રામભાઈ? સુપર 125 સીસી રેડી ભાઈ. તમને લોકો સમજી ગયું ને, કઈ ગાડી જોઈએ તો સુપર જ જોઈએ, ભલે મોડી જોઈએ પણ જોઈએ સુપર. હાલ તો ઓન ધ વે અમે જઈએ. પેલા છે ને ગાડી વાળા ભાઈ નો ફોન કરી લીધો ત્યાં. પહોંચી ગયા ભાઈ ને રામભાઈ છે ને ગાડી ના ફોટા પાડે છે. શું કે રામભાઈ, ગાડી પસંદ આવી કે બાપા ને પૂછવું પડશે પાછું? બાકી તારા પીખા કેરી નાખશે પેલા. હવે ભાઈ જોઈ લઈએ ગાડી. આમ તો દેખાવમાં તો સારી છે, વાંધો નથી. જોઈએ ગાડી એમ લુક વાઇઝ તો સારી છે, કઈ વાંધો નથી. પછી રામભાઈ ને પપ્પા ને બતાવ્યો હું કે હું નહીં. A few moments later. હવે અમે અહીંયા આવ્યા હતા તો પછી રામભાઈ ને મેં કીધું કે અખંડ બ્રહ્મા નો નાથ યાર અહીં ભાલકા ની અંદર બેઠો દ્વારકા વાળો. હા તો મેં કીધું દર્શન કરતો જઈએ. શું કેવું છે રામભાઈ તારું? અહીંથી નીકળ્યા હોય ને બાપા એને દર્શન ન કરીએ તો બધા તડકો ઓગરી જાય. તડકો યાર જોરદાર છે, કારણ કે ભાદરવો નો તડકો ફૂલ ચાલુ થઈ ગયો છે. અને અહીંયાથી નીકળ્યા તો મેં રામભાઈ કીધું ચાલ આપણે બે ભાઈ જઈએ અને દર્શન કરી લઈએ. ચાલો તો તમને બધાને પણ ઘરે બેઠા દર્શન કરાવું આજે. દર્શન કરી લીધા, બહુ મજા આવી ગઈ છે. શું કે રામભાઈ, દર્શન કરીને મજા આવી ગઈ છે કે તમને? ભાઈ ઘરે અને વાવ એકદમ કૃષ્ણ લાગે છે. બાપા કેતો ભાભાઈ, કેતો અનુ, કેતો ભાભાઈ એક પપ્પા. વાહ મસ્ત લાગે છોકરો. હાલો તો ભાઈ હવે છે ને હવે જવાનું છે મારા સસરા ના ઘરે. તો જઈએ સસરા ના ઘરે, મળીએ સસરા ના ઘરે. પહોંચી ગયા મારા સસરા ન્યા. સસુમા કેમ છો, મજામાં? વાહ વાહ વાહ, દૂધ દૂધ ને. હાલો ભેઈ ધોઈ ને હારો ચા બનાવો. હાલો પગરી ભેઈ નો એટલે ઉપાધિ ની. કા મમ્મી ચા પીવો ને? ભાભી નથી આવતા, ભાભી નથી આવતા, પણ એવું કઈ નથી. ઈ ટૂંકમાં ગયા તા ક્યાં? એના પપ્પા ના ઘરે. તો અત્યારે આવી ગયા તો એની સાથે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ બેન. બસ અમે બધા મજામાં. આવે છે ને તમારા અમારી ઓડિયન્સ છે ને બેન પૂછતી હતી કે તમે આવતા નથી કેમ, તો આજે આવી ગયા. એમ પપ્પા ના ઘરે હતા, બરાબર ને? તો હવે છે ને ભાઈ અમારા બધા લોકો ને જવાનું છે. મિસિસ ભારતી સોલંકી ને ક્યાં જવાનું છે આપડે? તો ભાઈ અમારે અહીંયા આદરી છે ને મહાકાળી માનું પૂંજન છે મઠમાં, અહીંયા જવાનું છે. તો હાલો બધા રેડી થઈ ગયા છે, ચાર થઈ ગયા છે. હાલો તો કાજલભાઈ નીકળશું ને હવે ને? હવે ટૂંકમાં આવશે વિડીયોમાં. અહીં હશે તો આવશે, બાકી પાછા નહીં આવે. હાલો તો ફેમિલી લવે છે ને ટૂંકમાં અમે જઈએ બધા મહાકાળીમાના મંદિરે પૂંજનમાં. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મંગલ, રાધે રાધે, બાય બાય.